नमस्कार विद्यार्थी मित्रों, हूँ जीगर पंचाल, हाजर छूँ तमारा माटे रेमलर्स एकेडमी चैनल पर फरीथी एक नवा वीडियो साथे। आ वीडियो नी अंदर आपणे वात करवानी छे मित्रों नवा चैप्टर नी, अने ए चैप्टर छे मापन तथा एकम पद्धति। एक्चुअली आ जे चैप्टर छे एनू नीट अने जेई माटे पण इम्पोर्टन्स छे, अने आनी अंदरथी एक बे क्वेश्चन्स दर वक्त नीट अने जेई नी अंदर पूछाता ज होय छे। तो आ चैप्टर ने जो आपणे नीट अने जेईना पर्स्पेक्टिवथी जोवानो प्रयत्न करिए तो एनी अंदर त्रण विभाग छे कि ज्यांथी क्वेश्चन्स पूछाई शकता होय छे। तो आपणे ए विभाग अहींया जोई शकीए छे, त्रुटि अने तेनुं संयोजन, बीजो विभाग छे पारिमाणिक सूत्र, अने त्रीजो विभाग छे मापनना साधनो जेम के वर्नियर कैलिपर्स छे, स्क्रू गेज छे, एनाथी मापन कई रीते लेवाय अने एना ओरिएंटेड एक्जाम्पल्स। तो आजे मित्रों आपणे मापन तथा एकम पद्धतिना पहला विभागनी चर्चा शुरू करीशुं, जे छे त्रुटि। एक्चुअली विद्यार्थी मित्रों, जो तमने आ रीतनो कंटेंट पसंद आवतो होय अने तमे आपणी चेनल साथे जोड़ावा मांगता होय तो आजे सब्सक्राइब कर लो, तमारे नीचेनो बटन दबावी अने रेमलर्स एकेडमी चेनल साथे जोड़ाई जाओ। तो हवे आपणे शुरू करीशुं विद्यार्थी मित्रों चैप्टर नंबर 2, नाम छे मापन तथा एकम पद्धति। तो चलो शुरू करिए। त्रुटि कोने कहेवाय? त्रुटिने आपणी देशी भाषामां आपणे कंईक अलग सेन्समां જોતા હોય છે। આપણાથી કોઈક ભૂલ થાય તો આપણે એને કહીએ છીએ ત્રુટિ, પણ આજે આપણે જીવનમાં કરેલી ભૂલોની નહીં પણ માપનમાં કરેલી ભૂલોની ચર્ચા કરવાની છે। અને આજે આપણે વાત કરીશું ત્રુટિ કઈ રીતે ગણી શકાય છે અને કઈ રીતે એને સમજી શકાય છે। તો ત્રુટિ એટલે સાચું મૂલ્ય અને માપિત મૂલ્ય વચ્ચેનો તફાવત। જેમ કે આપણી પાસે કોઈ પદાર્થનું દળ છે 20 ગ્રામ અને તમે માપીને આવ્યા છો 19 ગ્રામ, તો એની વચ્ચેનો તફાવત જે છે 1 ગ્રામ, એને આપણે ત્રુટિ તરીકે ઓળખીએ છીએ। એકચ્યુઅલી માપનની અંદર ત્રુટિ સર્જાતી જ રહેતી હોય છે, એના કારણો પણ અલગ અલગ હોય છે, જેની ચર્ચા આપણે કોઈક દિવસ અલગ ટોપિકની અંદર કરીશું। તો અત્યારે જે સાચા મૂલ્ય અને માપિત મૂલ્ય વચ્ચેનો જે તફાવત છે ને મિત્રો, એને આપણે ત્રુટિ તરીકે ઓળખીએ છીએ। તો સાચું મૂલ્ય કોને કહેવું? એકચ્યુઅલી આપણે જ્યારે કોઈ પદાર્થ લઈને આવતા હોય તો એના ઉપર, કોઈ પ્રોડક્ટ લઈને આવતા હોય તો એની ઉપર લખેલું હોય કે આટલું દળ ધરાવે છે, આટલી લંબાઈ છે એની, અને એને આપણે સાચું મૂલ્ય ગણીએ છીએ। પણ યુ આર ધ ઓનર ઓફ દેટ કંપની, તો તમે સાચું મૂલ્ય ક્યાંથી લાવશો? તમારે પણ એ મૂલ્ય માપવું જ પડશે। મતલબ કે સાચું મૂલ્ય એ કંઈ નહીં પણ પુનરાવર્તિત રીતે માપેલા મૂલ્યોનો સરેરાશ છે। તો ધારો કે આપણી પાસે કોઈક પદાર્થના અવલોકન માટે અમુક આંકડાઓ છે, જેમ કે A1, A2, A3, AN સુધીના ઘણા બધા અવલોકન છે। જેમ કે આપણે કોઈ પદાર્થનું દળ માપતા હોય તો 18 ગ્રામ, 19 ગ્રામ, 20 ગ્રામ, 17 ગ્રામ, 15 ગ્રામ, 20 ગ્રામ, 18 ગ્રામ, આવા ઘણા બધા અવલોકન આપણી પાસે આવેલા છે। અને આવા અવલોકનોની જ્યારે આપણે સરેરાશ લઈએ છીએ તો એ સરેરાશ મૂલ્યને આપણે સાચું મૂલ્ય કન્સિડર કરી શકીએ છીએ। આમ સાચું મૂલ્ય એ કંઈ જાતે ડાયરેક્ટ અવકાશમાંથી ટપકતું નથી, પણ આપણે એને માપવું જ પડે છે અને પછી એની સાપેક્ષે આપણે ત્રુટિને સમજી શકીએ છીએ। તો આ રીતે સાચા મૂલ્ય અને માપેલા મૂલ્ય વચ્ચેના તફાવતને આપણે કહીશું ત્રુટિ। હવે આપણે ત્રુટિ શું છે સમજ્યા તો પછી એની ગણતરી કરવી પડે, કારણ કે ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ મિત્રો છે ને બહુ જ સેન્સિટિવ હોય છે, એની અંદર આપણને વેરિએશન થોડું પણ મળે તો આપણે એ પ્રયોગ સક્સેસફુલ થઈ ના શકે। જેમ કે ફાર્માસ્યુટિકલ્સ હોય અથવા કલર પિગમેન્ટેશન બનાવતા હોય તો એની અંદર પર્ટિક્યુલર પર્સન્ટેજ બહુ જ જરૂરી છે, તો એના માટે જાણવું પડે છે માપનની ચોકસાઈ કેટલી છે, એટલે કે માપનના મૂલ્યો કઈ રીતના છે, એની અંદર ત્રુટિ કઈ રીતની છે। તો આપણે સૌથી પહેલાં ગણતરી કરીશું નિરપેક્ષ ત્રુટિની। તો માની લો કે આપણે કોઈક પદાર્થના દળ માટેના લંબાઈ માટેના અવલોકનો લઈએ છીએ, અને આ અવલોકનો છે મિત્રો A1, A2, A3 અપ ટુ AN સુધીના। હવે આ અવલોકનોની જ્યારે આપણે સરેરાશ કન્સિડર કરીએ છીએ, એટલે કે A12 બરાબર A1 પ્લસ A2 પ્લસ A3 અપ ટુ AN ભાગ્યા N, જ્યાં N શું છે? અવલોકનોની સંખ્યા। જો તમે 10 અવલોકન લીધા હોય તો ભાગ્યા 10 કરવાના, જો 5 અવલોકન લીધા હોય તો ભાગ્યા 5 કરવાના। તો આ રીતે આપણે સરેરાશ મૂલ્ય આની મદદથી શોધી શકીએ છીએ, અને જ્યારે આપણે સરેરાશ મૂલ્ય શોધીશું તો એને જ આપણે કહીએ છીએ સાચું મૂલ્ય। તો દરેકે દરેક માપનની અંદર હવે કેટલી ત્રુટિ છે એ જાણવી હોય તો બહુ સરળ થઈ ગયું, કારણ કે આપણી પાસે સાચું મૂલ્ય મળી ગયું છે, બરાબર? તો આપણે સરેરાશ મૂલ્ય કાઢ્યું અને એનો જવાબ આવ્યો છે 20 ગ્રામ, પણ પહેલું આપણું અવલોકન હતું 18 ગ્રામ। તો 20 અને 18 વચ્ચેના ધન તફાવતને આપણે ત્રુટિ તરીકે ઓળખીએ છીએ। જેમ કે પહેલા અવલોકનની ત્રુટિ આપણે અહીંયા શોધી શકીએ છીએ, જે લખાય છે Δ A1 બરાબર A12 - A1, આપણે મોડ્યુલસની અંદર લખેલું છે, એટલા માટે તમે A1માંથી A12 બાદ કરી શકો છો કંઈ પણ, કારણ કે ધન તફાવત આપણે કન્સિડર કરવો છે, બરાબર? તો આપણે Δ A2 લખી શકીએ છીએ, Δ AN લખી શકીએ છીએ, આ રીતે પહેલા, બીજા, ત્રીજા, આ રીતે બધા જ અવલોકનમાં કેટલી ત્રુટિ છે ને એ આપણને મળી જાય। પણ આ તો થઈ ગઈ વાત મિત્રો દરેકે દરેક અવલોકનની ત્રુટિની, જેને કહેવાય છે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ। પણ જ્યારે આ બધી જ ત્રુટિ ભેગી થાય ત્યારે શું પરિસ્થિતિ થાય? અને ત્યારે પરિસ્થિતિ થાય છે એને કહે છે આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ।
तो आपणे सरेराश निरपेक्ष त्रुटि शोधवा माटे करी शकीए छीए अहींया डेल्टा ए बार देट शुड बी इक्वल टू डेल्टा ए वन प्लस डेल्टा ए टू एटले के बधी ज जे त्रुटि छे ने बधानो सरवाळो करीशुं ने भाग्य अवलोकननी संख्या करीशुं तो आपणे जे मळे छे एने आपणे सरेराश निरपेक्ष त्रुटि तरीके ओळखीए छे। हवे आपणी पासे दरेके दरेक अवलोकननी त्रुटि मळी गई अने निरपेक्ष त्रुटि केटली छे ए पण मळी गई। आना आधारे आपणे मूल्य लखी शकीए छे तो कोईपण राशिनुं मूल्य केटलुं थाय साचुं मूल्य प्लस और माइनस एनी निरपेक्ष त्रुटि एट्ले कि ए बार प्लस और माइनस डेल्टा ए बार अने आ रीते कोईपण राशिनुं मूल्य लखातुं होय छे। परंतु निरपेक्ष त्रुटिना आधारे मित्रों त्रुटिनो जे गंभीरता छे एनी जे सेंसिटिविटी छे एना विशे आपणे कोईपण अंदाज लगावी शकता नथी। जेम के तमारा घरे तमे भाई अने बहन छो अने भाईने तमने 50 मगना दाणा गणवा आपी देवामां आवे छे ज्यारे तमने तगारू भरीने मगना दाणा गणवा माटे आपवामां आवे छे। હવે તમારા ભાઈએ ગણવામાં ભૂલ કરી 5ની અને તમે પણ ભૂલ કરી 5ની કારણ કે પપ્પાને તમારા સાચા મૂલ્યોની જાણ હતી તો તમારા ભાઈના મૂલ્યમાં નિરપેક્ષ ત્રુટી 5 છે અને તમારા મૂલ્યમાં પણ નિરપેક્ષ ત્રુટી 5 છે પણ બંનેમાંથી સારું કામ કોણે કર્યું છે એ કરીને આપણે જાણી શકીએ। એના માટે આપણે જાણવું પડે કે એનું પ્રમાણ કેટલું છે અને એ પ્રમાણ જાણવા માટે આપણે વાત કરીએ છીએ સાપેક્ષ ત્રુટીની। તો સાપેક્ષ ત્રુટી કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે તો આ રીતે સાપેક્ષ ત્રુટી ઇક્વલ ટુ ડેલ્ટા એ બાર અપોન એ બાર એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને સાચા મૂલ્યના ગુણોત્તરને આપણે કહીએ છીએ શું સાપેક્ષ ત્રુટી। સમજાય છે મિત્રો? હવે સાપેક્ષ ત્રુટી જે છે એનાથી આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ ત્રુટીની ગંભીરતા કેટલી છે। જેમ કે તમે 5000 દાણામાં 5ની ભૂલ કરી છે તો તમારું થઈ ગયું 5/5000 જ્યારે તમારા ભાઈએ 50માં 5ની ભૂલ કરી છે તો 5/50 અને એનાથી જુદા જુદા આંકડાઓ મળશે અને કારણે આપણે સમજી શકીએ ત્રુટીની ગંભીરતા તમારા ભાઈમાં વધારે છે જ્યારે તમારી અંદર ઓછી છે અને એટલા માટે જે પિતાજી તમને ઇનામમાં ચોકલેટ આપવાના હતા એના હકદાર તમે જાતે છો। હવે એકચ્યુઅલી સાપેક્ષ ત્રુટીથી મળતું જે આંકડો છે ને વિચિત્ર છે અને એટલા માટે આપણે એને ટકામાં ફેરવીને તો વધારે યોગ્ય છે। તો જ્યારે આપણે સાપેક્ષ ત્રુટીનું મળતું પરિણામ 100 વડે ગુણી કાઢીએ છીએ આ રીતે ડેલ્ટા એ બાર અપોન એ બાર ઇન્ટુ 100% દેન જે વેલ્યુ મળે છે આપણને એને આપણે કહીએ છીએ પ્રતિશત ત્રુટી। તો આ રીતે નિરપેક્ષ સાપેક્ષ અને પ્રતિશત ત્રુટીઓ સમજી શકાય છે।